નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, હાલમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા છે 1300+ જગ્યા ઉપર છે ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવેલી છે. તો આ ભરતીમાં તમારે જો ઓનલાઈન ફોર્મ ભરવા હોય તો કેવી રીતના તમે તે ભરી શકો તે વિશે માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છે. આ વિડીયોમાં આપણે છે મોબાઈલ દ્વારા અથવા તો તમારા લેપટોપ અથવા તો પર્સનલ કોમ્પ્યુટર દ્વારા તમે છે જાતે ઘર બેઠા તમારા કોમ્પ્યુટર મોબાઈલમાં છે ફોર્મ ભરી શકશો. તો આપણે આ વિડીયોમાં તેની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ તો તમારે ગૂગલ ખોલવાનું રહેશે. ગૂગલમાં તમે જશો તો HC ઓજસ, જે હાઈકોર્ટ ઓજસની જે વેબસાઇટ છે તે તમારે ખોલવાની છે. અહીં તમે જોઈ શકો છો HC/ojas.gujarat.gov.in આ છે હાઈકોર્ટ ઓજસની ઓફિશિયલ વેબસાઇટ રહેલી છે. ત્યાં ઉપર તમારે છે જોબ એપ્લિકેશન બીજા નંબરનો ઓપ્શન હશે, ત્યાં ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ એપ્લાય ના ઉપર ક્લિક કરવાનું રહેશે. એપ્લાય ના ઉપર ક્લિક કરશો એટલે તમને જે હાલમાં જે ભરતીઓ ચાલી રહી છે તેના ફોર્મ ભરાઈ રહ્યા છે તેની માહિતી આપેલી છે. જેમાં તમારે જો આપણે પીયુનની વાત કરીએ તો અહીં કોર્ટ પીયુનમાં ફોર્મ ભરવું છે તો અહીં તમે કોર્ટ અટેન્ડન્ટ ક્લાસ 4 લખેલું છે, તેની સામે એપ્લાય નાવનું બટન આપેલું છે તો તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. તેના ઉપર તમે ક્લિક કરશો એટલે તમારે છે મિત્રો આગળની વેબસાઇટ છે તે ખુલશે. ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ તો ત્યારબાદ તમારે અહીં ક્લિક હિયર ટુ રજિસ્ટ્રેશન અથવા તો લોગિન જે લખેલું છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. તેના ઉપર તમે ક્લિક કરશો ને એટલે તમને છે આ પ્રકારની નવી વિન્ડો છે તે જોવા મળવાની છે. તેમાં તમે જોઈ શકો છો કે નવા જો તમે કેન્ડિડેટ હોય અને તમારે રજિસ્ટ્રેશન કરવાનું બાકી હોય તો અહીં ન્યૂ કેન્ડિડેટ રજિસ્ટ્રેશન હિયર જે લીલા કલરની જે તમને છે લાઈન દેખાય છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. જ્યાંથી તમારે છે તમારું જે રજિસ્ટ્રેશન છે તે કરવાનું રહેશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળ તમને આ પ્રકારનું એક બોક્સ ખુલશે જેમાં તમારે આધાર કાર્ડ નંબર અથવા તો પાન કાર્ડ નંબરથી તમારે છે લોગિન કરીને OTP જનરેટ કરીને લોગિન કરવાનું રહેશે. તમે છે આધાર કાર્ડ નંબર અથવા તો પાન કાર્ડ નંબર નાખશો સિલેક્ટ કરીને, આધાર નાખો તો આધાર, પાન નાખો તો પાન, તે સિલેક્ટ કરીને છે જનરેટ OTP ઉપર નાખવાનું રહેશે અને જનરેટ OTP કરવાના રહેશે. OTP જનરેટ કર્યા બાદ તમને છે આ પ્રકારનું જે ડાયલોગ બોક્સ ખુલશે જેમાં તમારે ઉમેદવારનું નામ લખવાનું રહેશે, તેના પિતાનું નામ લખવાનું રહેશે, તેના માતાનું નામ લખવાનું રહેશે, લિંગમાં ફિમેલ છે કે મેલ તે સિલેક્ટ કરવાનું રહેશે, જન્મ તારીખ જે તમારે છે સિલેક્ટ કરવાની રહેશે ઉમેદવારની, રાષ્ટ્રીયતામાં ભારતીય હોય તો ભારતીય લખવાનું રહેશે, અને ત્યારબાદ છે તમારી ઈમેલ ID નાખવાની રહેશે અને બીજી વાર કન્ફર્મ બીજી વખત છે ઈમેલ ID નાખવાની રહેશે. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ, તમે આ બધું નાખ્યા બાદ તમારે છે તમારા મોબાઈલ નંબર નાખવાના રહેશે અને ફરીથી મોબાઈલ નંબર નાખવાના રહેશે કન્ફર્મ કરવા માટે, અને ત્યારબાદ વૈકલ્પિક નંબર નાખવાના રહેશે જેમાં તમારા પિતાના અથવા તો તમારા ભાઈના જે વૈકલ્પિક નંબર સ્વરૂપે છે તમે આમાં જે નાખી શકો છો, જેથી કોઈપણ અર્ચણ ભવિષ્યમાં થાય ભરતી બાબતે તમારે ડાઉનલોડ કરવા બાબતે તો આમાંથી તમે છે આ નંબર ઉપરથી તમે રિકવર કરી શકો છો. ત્યારબાદ આગળ વાત કરીએ, ત્યારબાદ તમે મોબાઈલ નંબર નાખ્યા બાદ તમારે છે એક આઇડેન્ટિટી જે છે જે ઓળખપત્ર છે તેનું એક ડોક્યુમેન્ટ સિલેક્ટ કરવાનું રહેશે જેમાં તમે આધાર કાર્ડ અથવા તો બેંકની પાસબુક છે, ડ્રાઇવિંગ લાઇસન્સ છે, પાન કાર્ડ છે, પાસપોર્ટ છે, રાશન કાર્ડ વિથ જે ફોટોગ્રાફ સાથે, વોટર ID અથવા તો ગવર્મેન્ટની કોઈ ID પ્રૂફ હોય ફોટાવાળું તો તે તમે સિલેક્ટ કરી શકો છો. મોટાભાગે મિત્રો આધાર કાર્ડ નંબર નખાય જેથી તમને સરળતા રહે લોગિન કરવામાં, તો આધાર કાર્ડ સિલેક્ટ કરવાનું રહેશે અને ત્યારબાદ આધાર કાર્ડ નંબર તમારે છે નીચે છે નાખવાના રહેશે. ત્યારબાદ આગળ વાત કરીએ, ત્યારબાદ તમારું જે પરમનન્ટ એડ્રેસ નાખવાનું રહેશે જેમાં તમે કઈ જગ્યાએ રહ્યો છો તે પહેલાં નાખવાનું રહેશે, ત્યારબાદ એની બાજુમાં જે જગ્યા આવી તેનું છે તે નામ નાખવાનું રહેશે, ત્યારબાદ સ્થાનિક જે વિસ્તારમાં રહેતા હોય તેનું નામ નાખવાનું રહેશે, દેશમાં ભારતીય જે રાજ્યમાં ગુજરાત રાજ્ય અને તમે જે તે જિલ્લામાં હો તે જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે. જિલ્લો સિલેક્ટ કર્યા બાદ તમારે છે તે જિલ્લાનો પિનકોડ નંબર પણ નીચે છે દાખલ કરવાનો રહેશે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો ત્યારબાદ મિત્રો એક પાસવર્ડ કરીને એક ઓપ્શન આવશે. આ પાસવર્ડ દ્વારા ઓપ્શનમાં તમારે છે જે લોગિન કરવા માટે જે શરૂઆતના પેજમાં તમે જે લોગિન કરવા માટે પાસવર્ડ આમાં જનરેટ કરવો જરૂરી છે, તો તમારે જે પણ પાસવર્ડ રાખવો હોય તે પાસવર્ડ પહેલાં નાખી શકો છો, ત્યારબાદ તેને છે ફરી વખત નાખી કન્ફર્મ પાસવર્ડ તમે કરી શકો છો. ત્યારબાદ તમારે છે આ પિન આપેલા છે
જે સિક્યુરિટી પિન તે તમારે છે અહીં ઉપર નાખવાના રહેશે. ત્યારબાદ આગળ તમારે છે આઈ એગ્રી, હું સહમત છું તેના ઉપર ટિક માર્ક કરીને છે સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે, ત્યારબાદ તમને છે જે એપ્લિકેશન ફોર્મ છે સબમિટ કરવાનું આવશે. તો તેમાં તમારે હજી પણ કોઈ ભૂલ નથી તે જોવું હોય તો જોઈ શકો છો. ત્યાંથી તમે છે તમારું નામ, તમારા ફાધરનું નામ, તમારા માતાનું નામ, તમારી જન્મ તારીખ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી વગેરે બધું બરાબર છે કે નહીં તે તમારે અવશ્ય જોઈ લેવાનું રહેશે. તો અહીંથી તમે જો કોઈ ભૂલ હોય તો તમે એડિટ ઉપર જઈને છે અત્યારે ભૂલ છે તે સુધારી શકો છો. ત્યારબાદ મિત્રો છે આ ભૂલ તમે સુધારી શકતા નથી. તો અહીં ખાસ એ ધ્યાન રાખજો કે તમે અત્યારે છેલ્લી વખત છે જે તમારી ભૂલ સિલેક્ટ જે છે ભૂલ છે તો તે સુધારી શકો છો. ત્યારબાદ આઈ એગ્રી ઉપર ક્લિક કરવાનું રહેશે અને છે સબમિટ અને જન સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમે છે જે સક્સેસફુલી તમે છે રજિસ્ટ્રેશન કરી લીધું છે તેવું મિત્રો છે અહીં તમને જે પેજમાં જોવા મળશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો અહીં તમે છે જે એપ્લિકેશન નંબર મળ્યા હશે તે એપ્લિકેશન નંબર અહીં છે તે આમાં નાખવાના રહેશે અને પાસવર્ડ જે તમે જનરેટ કર્યો હતો તે જનરેટ પાસવર્ડ છે તમારે નાખવાનો રહેશે અને સિક્યુરિટી પિન નાખીને જે સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તમે છે લોગિન આ રીતના થઈ જશો. હાઈકોર્ટ ઓફ ગુજરાત આમાં તમારું નામ આવી જશે અને તમે લોગિન થઈ જશો. રજિસ્ટ્રેશન બી તો તમે કરી લીધું છે. ત્યારબાદ તમારે એપ્લિકેશન ફોર્મ ભરવાનું રહેશે અને ત્યારબાદ છે તમારે પેમેન્ટ કરવાનું રહેશે જે તે પેમેન્ટ હોય તે. તો એપ્લિકેશન ફોર્મમાં તમારે કેટલી કેટલી માહિતી નાખવાની રહેશે તો તેમાં પર્સનલ ડિટેલમાં તમારું, તમારા પિતાનું નામ, તમારા માતાનું નામ, ઉપરાંત છે તમારી અટક ને વગેરે માહિતી જે આપણે જનરલ ઓજસની વેબસાઇટમાં ભરતા હોય તે માહિતી નાખવાની રહેશે. કોન્ટેક્ટ ડિટેલમાં તમારા જે કોન્ટેક્ટ ઈમેલ આઈડી છે, ઉપરાંત ફોન નંબર છે વગેરે છે, કોન્ટેક્ટના નંબર અથવા તો કોન્ટેક્ટના કોઈ પણ જે હોય છે તે બધી ડિટેલ નાખવાની રહેશે. ક્વોલિફિકેશનમાં તમે છે 12 પાસ છે, ગ્રેજ્યુએશન છે, પછી છે પોસ્ટ ગ્રેજ્યુએશન છે વગેરેની ડિટેલ તમારે છે ક્વોલિફિકેશન ડિટેલમાં નાખવાની રહેશે. એક્સપિરિયન્સ ડિટેલમાં તમે ક્યાંય નોકરી કરી હોય તો એનો એક્સપિરિયન્સની ડિટેલ નાખવાની રહેશે. ક્રિમિનલ પ્રોસિજરની ડિટેલ નાખવાની રહેશે. પછી કઈ પોસ્ટ માટે એપ્લાય કરો છો તે પણ અહીં તમારે સિલેક્ટ કરવાનું રહેશે અને ત્યારબાદ ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના રહેશે જેમાં તમારી સાઇન છે અને તમારો ફોટો છે અપલોડ કરવાનો રહેશે. અને છેલ્લે છે ફાઇનલ સબમિટમાં તમારે ફાઇનલ તમારું જે છે સબમિટ ઉપર ક્લિક કરીને ફાઇનલ સબમિટ કરવાનું રહેશે. ત્યારબાદ તમે જોશો તો આપણે જે અગાઉ હમણાં કહ્યું તે મુજબ તમને છે જે એપ્લિકેશનમાં તમે જે તમારી પર્સનલ ડિટેલમાં તમારે ઉમેદવારનું, માતાનું નામ, પિતાનું નામ જે ઓજસમાં ભરતા હોય તે રીતના ભરવાનું હોય છે. તો આ બધા જ તમે જે અગાઉ જોયા આ બધી જ ડિટેલ તમારે છે ઓજસમાં જે રીતના ભરો છો તે રીતના આમાં ભરવાની રહેશે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે મિત્રો તો અહીં તમારે છે ફાઇનલ તમારે જોવું હોય તો ફાઇનલ સબમિટમાં છે તમારે નામ છે, તમારી જન્મ તારીખ, માતાનું, જેન્ડર, ફાધરનું નામ, એડ્રેસ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, જે સેન્ટર સિટી વગેરે મિત્રો જે તમને માગી છે તે માહિતી બધી તમે જોઈ લેવાની રહેશે. ત્યારે જોઈ લેજો, જોઈ લીધા બાદ છે મિત્રો ફાઇનલ સબમિશન કરી દેશો ત્યારબાદ છે કોઈ પણ ફેરફાર નહીં થાય. તો ખાસ તે જોઈ ત્યારબાદ છે ફાઇનલ સબમિટ કરજો. ત્યારબાદ મિત્રો તમારે છે જે તે બેંકમાં તમે જે ફોર્મ ભર્યું જે તે બેંક તમે જે ફોર્મ ભર્યું હોય તેમાં જે તે બેંક તમે ધરાવતા હોય તો તેનું પેમેન્ટ તમે છે અલગ અલગ બેંક દ્વારા કરી શકો છો. જેમાં કેનેરા બેંક છે, HDFC છે, ICICI છે વગેરે બેંક દ્વારા છે તમે જે તે પોસ્ટ માટે એપ્લાય કરો છો તેની જે તે ફી ભરવાની થતી હોય તે છેલ્લે તમારે છે પેમેન્ટમાં તમારે છે બેંક ઉપર ક્લિક કરીને છે તે તમારે છેલ્લે જે છે આની ફી છે તે ભરવાની રહેશે. તો આ પ્રમાણે તમે છે હાઈકોર્ટ ઓજસનું જે ફોર્મ છે તમે ભરી શકો છો.